સ્વામિનારાયણ મંદિર મહાપૂજા ધામ રાજકોટ ખાતે આગામી તારીખ 9 થી 13 નવેમ્બર દરમિયાન ઘનશ્યામજી મહારાજ, નીલકંઠ વર્ણી, રાધા કૃષ્ણદેવ, વિઘ્ન વિનાયક દેવ, હનુમાનજી, મહાદેવજી આદિ દેવોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. અબતકની મુલાકાતે આવેલા નીલકંઠ સ્વામીએ આધ્યાત્મિક અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે વાત કરી હતી. સ્વામિનારાયણ ભગવાનની રાજકોટ 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ જે બાલાજી હોલ, જે ચોકનું નામ મહાપૂજા ધામ ચોક કહેવાય છે, એની બાજુમાં સ્વામિનારાયણ મંદિર, જે એનું નામ પણ મહાપૂજા ધામ છે. એ મહાપૂજા ધામ ઉપરથી ચોકનું નામ મહાપૂજા ધામ ચોક પડેલું છે. ત્યાં આજથી 2003ની સાલમાં જમીન સંપાદન થઈ, 300 વાર જગ્યા સંપાદન કરી. એ વખતે બરાબર શાકોત્સવનું પહેલું આયોજન કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ મુખ્ય ઉત્સવ ગણાય, તો જે જગ્યા ઉપર આજે મંદિર છે એ જ જગ્યા ઉપર પહેલું વહેલો શાકોત્સવનું આયોજન કર્યું અને હરિભક્તો ત્યાં પધાર્યા. હવે જોગાનું જોગ બરાબર જ્યારે શાકોત્સવની સભા ચાલતી હતી ત્યાં બધા મંડપોને બધું ગોઠવેલું. હવે કુદરતી હરિદ્વારથી એ વખતે 100-150 સંતો આવ્યા એકાએક, કોઈ મોટી મોટી જટાવાળા અને મોટી ઉંમરના બધા આવ્યા અને સભામાં બધા બેઠા. પછી એમાંના એક મોટી ઉંમરના સંતે એમ કીધું કે અહીંયા બડા ધામ હોગા. એણે એમ કીધું અહીંયા બડા ધામ હોગા. હવે એનો જે સંકલ્પ આશીર્વાદ છે એ ફળીભૂત થયો. પછી તો સાંજે સંતો અહીંયા જયમાં ગયા, બધા નીકળી ગયા. પણ હવે ક્યાંથી આવ્યા, શું એના નામ, એ કાંઈ ખબર નથી. હવે એ 2003માં એ શરૂઆત થઈ, જગ્યા લીધી. ત્યાર પછી ધીરે ધીરે મંદિરનું ભૂમિપૂજન થયું અષાઢ સુદ બીજ, એટલે કે રથયાત્રાના દિવસે. ત્યાર પછી ખાતમુહૂર્ત થયું આપણે વ્રજલાલભાઈ નાનજીભાઈ ત્રિવેદી, જે વેદજ્ઞ પુરુષ હતા, એમના હાથે ખાતમુહૂર્ત થયું. પછી જેમ જેમ ડોનેશન આવતું ગયું એમ એમ મંદિરનું કામ આગળ ચાલતું ગયું. અત્યારે 3 માળનું 3 શિખરવાળું એ મંદિર છે. હવે એ મંદિરનું જે આજે પણ તમે સ્ટ્રક્ચર જોવો તો જોવાલાયક છે. ટૂંકી જગ્યામાં એ મંદિરનું કાર્ય કર્યું છે, એ અદ્ભુત કાર્ય કર્યું છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા સંતો મંદિર જુદા જુદા ગામમાં બનાવે તો ઘણી વખત પોતે એ મંદિર જોવા આવે કે ટૂંકી જગ્યામાં મંદિર બન્યું છે તો ચાલો એ મંદિરની ડિઝાઇન આપણે પસંદ કરીએ. હવે એ મંદિરની ડિઝાઇન જોવે, એની કોતરણી જોવે. આજની તારીખ એ મંદિરમાં એકે નાની એવી જગ્યા મેં ખાલી જવા દીધી નથી. એ નાનામાં નાની જગ્યા છે એનો સદુપયોગ કર્યો છે, તો એવું જ આ મંદિર તૈયાર થયું છે. હવે એમાં વિશેષતા ખાસ એ છે કે જે મેં વાત કરીને મહાપૂજાના સચિત્ર યંત્રપટલની, હવે એ યંત્રપટલ આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ વખત અહીં નિર્માણ પામ્યું છે. માર્બલમાં એ બનેલું છે, 16x16 સાઇઝમાં છે. વ્યાસ ભગવાને જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ બનાવ્યો છે એ ગ્રંથમાં એનું વર્ણન વ્યાસ ભગવાને જ કર્યું છે. હવે વ્યાસ ભગવાન એટલે તો ભગવાનનો અવતાર છે. હવે એણે એટલું બધું વર્ણન સૂક્ષ્મ કર્યું છે કે એમાં 8 બાંકડીનું કોમળ હોય, હવે એમાં 5 આવરણ હોય, એમાં જુદા જુદા અવતારો, એના પાર્ષદો, એની બધાની સ્થાપના થાય. હવે એમાં 5 આવરણ છે એટલે પહેલા આવરણમાં ચતુર્વ્યૂહની સ્થાપના થાય, બીજા આવરણમાં એના અવતારોની સ્થાપના થાય, ત્રીજા આવરણમાં એના પાર્ષદોની સ્થાપના થાય, ચોથા આવરણમાં 4 વેદો અને 4 શાસ્ત્રો એની સ્થાપના થાય અને 8 સિદ્ધિઓની સ્થાપના થાય, 5મા આવરણમાં 10 દિશાના ગ્રહો, નક્ષત્રો, 7 ઋષિઓ પત્નીઓની સાથે એની સ્થાપના થાય. હવે વ્યાસ ભગવાને જે વર્ણન કર્યું ને એમાં એણે સ્પષ્ટ કલમ લખી છે કે જેટલા જે કોઈ પૂજન કરવું હોય તો નામો જેટલા છે ને એની સોનાની મૂર્તિ બનાવી. હવે સોનાની મૂર્તિ બનાવી જેટલા નામો છે તો કોણ બનાવી શકે? કોઈનું કામ ને મોટા ચક્રવર્તી રાજાઓ હોય એ સોનાની મૂર્તિ બનાવી શકે. પછી વિચાર કર્યો કે હજી કોઈને પૂજા કરવી હોય તો પછી એક કલમ નીચે ઉતર્યા કે સોનાની ન બનાવી શકે તો ચાંદીની બનાવી. તો એ ન થાય તો પછી પંચ ધાતુની એટલે કે તાંબા પિત્તળ આદિકની બનાવી. હવે એ ન કરી શકે તો કે ધાતુ પાષાણની બનાવી,
જે વ્યાસ ભગવાને જે કલમ લખી હતી ધાતુ પાષાણની મૂર્તિ બનાવી આજ મહાપૂજા ધામમાં એ સચિત્ર યંત્ર પોટલ તૈયાર થયું. જેટલા નામો છે એટલી એ મૂર્તિ ધાતુ પાષાણ એટલે કે માર્બલની એ મૂર્તિ બની છે. ત્યાર પછી વ્યાસભાઈ એક પગથિયું નીચે ઉતર્યા કે હજી કોઈની પૂજા કરવી હોય તો કે જેટલા નામો છે એમાં સોપારી એટલે કે ભૂગી ફલમ, સંસ્કૃતમાં સોપારીને ભૂગી ફલમ કહે, એમાં એનું સ્થાપન કરી, આહવાન કરી અને પૂજન કરો. એટલે અમે બોલીએ આહવયામી સ્થાપયામી પૂજામી, અમે તમારું આહવાન કરીએ છીએ, સ્થાપન કરીએ છીએ અને પૂજા કરીએ, તમે પધારો. આજે પણ મા પૂજામાં આ શ્લોક ચોખ્ખો બોલાય છે. હવે એ રીતે આખું મા પૂજાનું સચિત્ર ઇન્દ્ર પટલ યાદ તૈયાર થયું. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ વખત એ તૈયાર થયું. ઓરિસ્સાના કાર્યક્રમ બીજી તો ઘણી વિશેષતાઓ છે, આખી શિક્ષા પોતે ત્યાં લખી છે. સ્વામિના ભગવાને જે બંધારણ બાંધ્યું આખા સ્વામિના સંપ્રદાયનું, પોતાના હાથે કલમ લઈને શિક્ષાપત્રી લખી વડતાલમાં, એ 212 શ્લોકો છે એ મા પૂજા ધામ ખાતે સંસ્કૃતમાં ગ્રેનાઇટમાં કોતરેલા છે. આજે પણ દર્શન થાય છે એ ઓરિસ્સાના કારીગરો કોઈ. એવી તો નાની મોટી ઘણી વિશેષતાઓ છે. 10 અવતારોની મૂર્તિઓ પથ્થરની બનાવી છે, એટલી સંતોની એટલા ભગવાનના ભક્તોની મૂર્તિ બનાવી છે. એવું એ મંદિર નિર્માણ થયું છે, અદ્ભુત મંદિર છે. એની જ્યાં પ્રતિષ્ઠા છે 9/11 થી 13/11 સુધી, એમાં શું છે 9 તારીખથી 13 તારીખ સુધી 5 દિવસની કથા છે, ત્યાર પછી 3 દિવસનો યજ્ઞ છે, ત્યાર પછી તમામ જે હરિભક્તો વધારે પછી રાજકોટના કે બારગામના એ તમામ માટે જમણવાની વ્યવસ્થા છે બેઠા, અને જે બારગામના હરિભક્તો વધારે એના માટે ઉતારાની પણ વ્યવસ્થા છે, અને આગલા દિવસે જે પ્રથમ દિવસે સવારે પોથયાત્રા છે બાલાજી મંદિરથી ભૂપેન્દ્રોળ મંદિર સુધી, અને ત્યાર પછી ભૂપેન્દ્રોળ મંદિરના જે અત્યારે વર્તમાન કોઠારી સ્વામી છે રાધારમણ સ્વામી એ જ પોતે કથાના વક્તા છે. અને આગલા દિવસે એટલે કે શનિવારે 12 તારીખે સાંજે 4 વાગે નગર યાત્રા હોય. એક મૂર્તિ પ્રતિષ્ઠાનો એક નિયમ હોય કે આગલા દિવસે જે મૂર્તિની સ્થાપના કરવાની એ મૂર્તિ આખા નગરમાં ભ્રમણ કરે, વિચરણ કરે, એટલે લોકોને દર્શન દેવા જાય. પછી તો એક જગ્યાએ સ્થાપિત થવાની છે એટલે પછી લોકોને ત્યાં જવાનું છે. અત્યાર સુધી જેમ રથયાત્રાના દિવસે ભગવાન સામે ચાલીને દર્શન દેવા પધારે છે, એમાં પ્રતિષ્ઠાના આગલા દિવસે ભગવાન સામે ચાલીને પોતે દર્શન દેવા જાય એટલે લોકો એને નગરયાત્રા કહેવાય. પછી એ નગરયાત્રા 4 થી 7 સુધી છે, પછી એનું ધાન્યવાસ થાય એટલે ભગવાન રાત્રે ધાન્યમાં શયન કરે. એ આ એક મૂર્તિ પ્રતિષ્ઠાનો નિયમ છે. પછી એ ઘઉં હોય કે ચોખા હોય આદિકમાં ભગવાનને સુવરાવી દેવાના, ઢાંકી દેવાના. પછી બીજા દિવસે સવારે એની પ્રતિષ્ઠા થાય એટલે પછી પ્રતિષ્ઠાના દિવસે આમ અભિષેક ન હોય પણ એનો અંગન્યાસ કરે, અંગન્યાસ કરે અને છેલ્લે પછી ભગવાનના આંખમાં મધ આંજે. એ મધ આંજી એટલે એને નેત્ર અનાવરણ વિધિ કહેવાય. એટલે આ આંખમાં મધ આંધે એટલે ભગવાન નેત્રો ખોલે, અને નેત્રો ખોલે એટલે ભગવાનની પ્રતિષ્ઠા થાય અને પછી એની આરતી થાય. આ પ્રતિષ્ઠાની વિધિ હોય છે. સહજાનંદ સ્વામી મહારાજ, અધર્મ વૃદ્ધિ થાય કે પાપાચાર વધે કે અત્યાચાર વધે ત્યારે ભગવાન કે ભગવાનના સંતો એ પૃથ્વી પર પધારતો. સ્વામીના ભગવાને પણ વચનાવૃતમાં કીધું કે જ્યારે જ્યારે જીવાત્માને મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય ત્યારે ભગવાન કે ભગવાનના સંતો એ જરૂર પૃથ્વી પર વિચરણ કરતા હોય. પછી એ જુદા જુદા સ્વરૂપે પધારે, પછી એ ગોસ્વામી તુલસીદાસ રૂપે પધારે તો રામચરિત માનસની રચના કરી અને સમાજમાં જે કંઈ દૂષણો હોય એ દૂષણો દૂર કરી અને લોકોને સન્માર્ગે વાળગે. પછી નરસિંહ મહેતા રૂપે પધારે તો એની રીતે કાર્ય કરતા હોય. પછી જ્ઞાનેશ્વર રૂપે આવે કે તુકારામ રૂપે આવે કે મીરાબાઈ રૂપે આવે, જુદા જુદા રૂપે ભગવાન પધારે સંત સ્વરૂપે. ક્યારેક પછી એ રામ સ્વરૂપે પધારે, એ રામચંદ્ર ભગવાન છે એ મનુષ્ય રૂપ જ હતા, કારણ કે ભગવાન છે આ લોકમાં પધારે એટલે મનુષ્યનું રૂપ જ ધારણ કરે, એટલે મનુષ્યની તમામ રીતભાત એમાં હોય. જે ભગવાન પોતે દિવ્ય પોતાને સ્વતંત્ર થકા પધારતા હોય પણ મનુષ્ય થકી ઉત્પન્ન થાય એટલે એની તમામ રીતભાત મનુષ્ય જેવી જ હોય. પછી કૃષ્ણ ભગવાન આવે તો એમની રીતભાત પણ એવી જ હોય. સ્વામિના ભગવાન આ લોકમાં પધાર્યા એ મનુષ્ય રૂપે જ હતા પણ એમની જે રીતભાત છે એ બીજા જીવાત્મા જેવી ન હોય. ભગવાન તે સ્વતંત્ર હોય અને જીવ માત્ર પરતંત્ર હોય છે.
ભગવાન પોતાની ઈચ્છાથી આવે અને પોતાની ઈચ્છાથી જતા હોય, જ્યારે જીવાત્મા છે એ ભગવાનને આધીન છે, એ જન્મ અને મૃત્યુમાં સ્વતંત્ર નથી, કારણ કે એને ક્યાં જન્મ લેવો અને ક્યારે મૃત્યુ પામવું એના હાથમાં નથી. એટલે ભગવાન પોતે સંતોને મોકલતા હોય. પછી આજની તારીખે પણ ધારો કે ઇસ્લામમાં આપણે કહીએ કે અલ્લાહ છે એ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પૈગંબરને મોકલે છે, એટલે કે પૈગંબર એટલે કે અલ્લાહના ભગવાનના દૂત છે. ભગવાન પોતે પધારતા નથી પણ એમના દૂતને મોકલે છે, એના દૂત આવી અને જે કાર્ય કરવાનું હોય એ કાર્ય કરે અને કાર્ય પૂર્ણ થાય એટલે પાછા પોતે પોતાના ધામમાં પધારે. એટલે સંતની તો બહુ અગત્યતા છે. જો પછી ભગવાનની અષ્ટ પ્રકારની મૂર્તિનું વર્ણન છે શાસ્ત્રોમાં, કે પછી ચિત્રામણની મૂર્તિ હોય એટલે કે પેઇન્ટિંગ કરેલી મૂર્તિ હોય, કે પછી ધાતુ પાષાણની મૂર્તિ હોય, એવી 8 પ્રકારની મૂર્તિનું વર્ણન શાસ્ત્રમાં લખ્યું છે. હવે એ મૂર્તિ પેન્ટર પેઇન્ટિંગ કરે, પછી શિલ્પી મૂર્તિ બનાવે, પણ જ્યાં સુધી એમાં પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી, ભગવાનનું આહવાન ન થાય ત્યાં સુધી એ મૂર્તિ ખાલી મૂર્તિ છે, પણ મૂર્તિમંત ભગવાન નથી. અને જ્યારે એનું આહવાન થાય, જે વેદોક્ત વિધિપૂર્વક જે વેદજ્ઞ બ્રાહ્મણો છે એ વેદના મંત્રો દ્વારા એમાં આહવાન કરે છે. ભગવાનનું આહવાન 3 રીતે થાય. એક આહવાન છે એ વેદોક્ત વિધિપૂર્વક થાય, વેદના મંત્રો બ્રાહ્મણો બોલે એટલે ભગવાનને ગમે ત્યાંથી ખેંચાય અને એમાં પધારવું પડે. ભગવાન પધારે એટલે એ પછી મૂર્તિ નથી, એ મૂર્તિમંત ભગવાન થઈ જાય. પછી ઘણી વખત ધારો કે આપણે જોતા હોય કે નાના નાના હનુમાનજીના મંદિરો હોય કે માતાજીના હોય, હવે એને કોઈ આકારે નથી હોતો, એ છતાં પણ લોકોની ભાવના એટલી પ્રબળ હોય કે લોકોની ભાવનાના કારણે ભગવાન ખુદ એમાં પધારે. એમાં પછી પ્રતિષ્ઠા થઈ હોય કે નહોતો હોય પણ લોકોની શ્રદ્ધાથી ભગવાન એમાં પ્રગટ થતા હોય. હવે એવા ઘણા મંદિરો જોવા મળતા હોય છે. તો એક તો મંત્રાધીન થઈને ભગવાન પધારે, એક ભાવાધીન થઈને પધારે અને એક આજ્ઞાધીન થઈને પધારે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી વાત છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મંદિરો છે શિખરબંધ મંદિરમાં, એમાં જ્યારે પ્રતિષ્ઠા કરવાની હોય એ પ્રતિષ્ઠા ક્યારે થાય, જ્યારે વડતાલ કે અમદાવાદ બે ગાદી છે, એ બે ગાદીના જે તે આચાર્ય હોય એ આચાર્ય આવે અને એની આરતી ઉતારે ત્યારે જ એ મૂર્તિમાં ભગવાન પધારતો. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે, બાકીનો સિદ્ધાંત નથી. તો આજની તારીખે સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો પોતે પોતાની હયાતીમાં બાંધ્યા. પહેલું મંદિર અમદાવાદનું, આખું અમદાવાદનું મંદિર કાળુપુરમાં છે, એ વિશ્વનું પહેલું સ્વામિનારાયણ મંદિર છે. ત્યાર પછી ભુજમાં બાંધ્યું, ત્યાર પછી વડતાલમાં, ત્યાર પછી ધોલેરામાં, પછી જૂનાગઢમાં, છેલ્લું ગઢડામાં પોતે રહેતા હતા ત્યાં એમણે પોતે મંદિર બાંધ્યું. અને મંદિર બાંધ્યું પછી ગોપીનાથજી મહારાજની મૂર્તિ આજે છે, હમણાં ઉત્સવ ત્યાં પૂરો થયો 200 વર્ષનો વચનામૃત જયંતિનો. હવે એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ એટલી બધી પ્રભાવશાળી છે કે આજની તારીખે તમે એની સામે ઊભો એટલે તમે જે સંકલ્પ કરો એ સંકલ્પ ફળીભૂત થાય, સાક્ષાત ભગવાન એમાં બિરા. સ્વામિનારાયણ ભગવાન કહે આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં અને મારામાં રોમ માત્ર ફેર નથી. છે ભગવાન કૃષ્ણ સ્વરૂપે, પણ ભગવાને પોતાના અંગે અંગનું માપ લઈ અને એ મૂર્તિ બનાવી છે ત્યાં ગરડામાં. આજે પણ ગોપીનાથજી મહારાજ છે. અને એટલું જ નહીં, એની સાબિતી ભગવાન ધામમાં ગયા અને એ સમયે ભગવાને પોતાના સંતો હતા બ્રહ્માનંદ સ્વામી જે જૂનાગઢથી આવ્યા એને પછી કીર્તનો ગાયા અને તરત મૂર્તિમાંથી પ્રગટ થઈ હાર પહેરાવ્યા અને પ્રમાણ આપ્યો કે આ મૂર્તિમાં હું અખંડ રહ્યું છું. એટલે ભગવાન છે એ આ તો શ્રદ્ધાનો વિષય, શ્રદ્ધા હોય તો બધું સંભવ્યું અને શ્રદ્ધા ન હોય તો કોઈ વસ્તુ સંભવી ન શકે. જો અન્નકૂટની છે ને એની શરૂઆત આજથી 5000 વર્ષ ભગવાન શ્રીકૃષ્ણ નારાયણે કરી. ભગવાને જ્યારે પોતે ગોકુળ વૃંદાવનમાં રહેતા હતા અને જે ગોવર્ધનજી છે, હવે એ ગોવર્ધનજી થકી જ આખા બધા જે ગોકુળવાસીઓનું પોષણ થતું હતું. એ લોકોમાં એક પ્રથા હતી, ભાગવતના 10મ સ્કંદમાં એ આખી વાતનો ઉલ્લેખ છે કે દર વર્ષે વરસાદ થાય, સારો વરસાદ થાય, પછી જે ધાન પાકે એ નવા ધાન્ય હોય એમાંથી બધી વસ્તુ બનાવે અને ધરાવે. કોને ધરાવે? તો કે ઇન્દ્રદેવને ધરાવે, કે ઇન્દ્રદેવ છે એ વૃષ્ટિ કરે છે અને વૃષ્ટિ થાય તો આ બધું ધન ધાન્ય પાકે છે. એટલે ઇન્દ્રદેવના આભાર રૂપે એનું યજ્ઞ કરે અને
એની પૂજા કરે. પછી વ્રજવાસી આ બધું તૈયારી કરી, ભગવાને જોયું, ભગવાન કી પૂછ્યું, પછી જે વાત કરી એટલે કીધું કે ભાઈ આ વસ્તુ બરાબર નથી, તમારી જે પોષણ છે તો આ ગોવર્ધન કરે છે, ગોવર્ધન તમને પાણી આપે છે, ઘાસ આપે છે, બધું આપે છે, તમારી ગાયો છે એને ચારો આપે છે, અને તમે ઇન્દ્રદેવની પૂજા કરો એના કરતાં ગોવર્ધનની કરો. અંતે ગોવર્ધનની પૂજા ભગવાનના કહેવાથી કરી, અન્નકૂટ બધો બનાવ્યો અને એને ધરાવ્યો, એટલે આજે પણ અમારે લખે ગોવર્ધન પૂજા, એટલો શબ્દ સ્પેશિયલ લખે ગોવર્ધન પૂજા લખે. અન્નકૂટ ધરાય પછી નીચે ભાતનો ઢગલો કરે, એની પર ધજા રાખે, એટલે કે આ ગોવર્ધન પૂજા, એ ભાતનો ઢગલો છે એ જ ગોવર્ધન સ્વરૂપ છે. પછી કહેવાય છે કે ગોવર્ધન ને આગળ અન્નકૂટ ધર્યો, પાછું ભગવાન એક સ્વરૂપે પોતે એની પૂજા કરે ધરાવશે, બીજા સ્વરૂપે ગોવર્ધનમાંથી પોતે પ્રગટ થયા અને પોતે જયમાં. આ આખા વૈષ્ણવમાં આ કથા એટલે તો કહેવાય છે ગિરિરાજ ધરણથી. હવે ગિરિરાજ ધરણથી પછી કહેવાય ઇન્દ્ર કોપાયમાન થયા, કોપાયમાન થયા કે મારી પૂજા બંધ કરી આ કૃષ્ણ, એટલે એણે તો એની ભાષામાં વાત કરી. પછી કોપાયમાન થયા અને વરુણ તો એની આજ્ઞા મર્યા, તો ઇન્દ્ર તો બધાય દેવતાના અધિપતિ. અંતે વરુણ દેવને આજ્ઞા કરી, બારે મેં ખાંગા થયા આખો કે ભવ્રજને બોળી મારો. અંતે જળબંબાકાર થયું એ વખતે ભગવાને બધાને કીધું ગાડામાં સામાન ભરી, ગાયું વાછળાને બધાને લઈને મારી ભેગા આવો, ગોવર્ધનને ભગવાન અધર કર્યો અને બધાને એની નીચે લીધા, 7 દિવસ તટની આંગળીમાં ભગવાનને તોયડો અને બધાની રક્ષા કરી. શેષનાગને કીધું ફરતે આટો લઈ લ્યો કે બહારનું પાણી અંદર ના આવે, પોતાનું સુદર્શન ચક્ર એને કીધું કે બધાનું અંધારું તો અંદર ઘોર થઈ જાય, સુદર્શન ચક્ર પ્રગટ કર્યું એટલે પ્રકાશ પ્રકાશ થઈ ગયો. એટલે ત્યારથી આ પ્રથા ચાલુ થઈ કે અન્નકૂટની પ્રથા. પછી વૈષ્ણવો તો સ્વામીના સંપ્રદાય છે, વૈષ્ણવનો જ એક પેટા વિભાગ છે. સ્વામીના ભગવાને પોતે શિક્ષાપત્રમાં કીધું કે વૈષ્ણવના રાજા શ્રી વલ્લભાચાર્ય એમના પુત્ર જે વિઠ્ઠલનાથજી એમણે જે સેવા રીતિ કહી છે એ સેવા રીતિ અમારા આશ્રિતોએ ગ્રહણ કરવી. એટલે સ્વામીના સંપ્રદાયમાં તમામ જે ભગવાનની સેવા રીતિ, ભગવાનને ઓઢાડવા ઉઠાડવા ભોગ ધરાવો, એ બધો વૈષ્ણવોનો જ પ્રકાર છે. એટલે વૈષ્ણવમાં દર વર્ષે અન્નકૂટ ધરાય છે, એ જ રીતે સ્વામીના સંપ્રદાયમાં પણ નૂતન વર્ષે અન્નકૂટ ધરાય અને એની પ્રસાદી બધાને અર્પણ કરવામાં આવે છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.